આવ્યા જય 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 દ્વારકાધીશ જલજરીના એકાદશીનો દિવસ અને જ્યાં ઠાકરની શોભાયાત્રા જે નગરચર્ચામાં ભગવાન દ્વારકાધીશનું જે બાલ સ્વરૂપ છે તે નીકળવું હોય જે પૂજા અર્ચન અને આજનો વિશેષ દિવસ જ્યાં ભગવાને કકડા સ્કૂલમાં સ્નાન કર્યું હોય ત્યારે આપણી સાથે પૂજારી શ્રી આનંદભાઈ પૂજારી છે એમની પાસેથી પૂજારીજી આજના દિવસનું વિશેષ મહત્ત્વ દ્વારિકામાં હોય છે અને જ્યાં ઠાકોરજીની નગરચર્ચા અને રથયાત્રા શું કહેશો જય દ્વારકાધીશ પ્રતિવર્ષની જેમ આજે જલજીલના એકાદશી પવિત્ર એકાદશી વર્ષોથી પરંપરા પ્રમાણે ઠાકોરજી દ્વારકામાં બિરાજમાન કકરાશકુંડમાં સ્નાન કરવા આવે છે કકરાશકુંડની વાર્તા ભાગવતમાં અને આદિપુરાણોમાં વર્ણન છે જ્યારે ભગવાન ભાગવત સમયના માં જ્યારે નૃપરાજા હતા જ્યારે નૃપરાજાને રોગ થયો ત્યારે ભગવાને એમને વચન આપ્યું કે આપ દ્વારકા જઈ અને કકરાશકુંડમાં નાશો તો આપના બધી જાતના ચર્મ રોગથી મુક્તિ પામશો એવો આ પાંચ સાડા પાંચ હજાર વર્ષ જૂનો આ કુંડ કકરાશકુંડ જેમાં શ્રાવણ મહિનાની પહેલી એકાદશીના ભગવાન વર્ષોથી અહીં સ્નાન કરવા આવે છે આ પરંપરા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજની કૃપાથી એમની આજ્ઞાથી આ પરંપરા ચાલતી આવે છે અને આ પરંપરા આગળ ચાલતી રહી એવી ભગવાનને પ્રાર્થના આ જન સમુદાય આ જે કોઈ વૈષ્ણવો છે એ બધાના ભગવાન મનોરથ પૂરા કરે એવી મારી શ્રી દ્વારકાધીશના ચરણોમાં ખૂબ ખૂબ પ્રાર્થના જય દ્વારકાધીશ જે ખાસ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને જ્યારે ભગવાનની નગર ચર્ચામાં નીકળે ભગવાન ત્યારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે ખાસ જે વિશેષ સેવા પૂજા શું કહેશો આપ કાયમી ભગવાન મંદિરમાં બિરાજે છે પણ એવા બહુ ઓછા સમય હોય છે કે જ્યારે ભગવાન પોતાની નગરચર્યા કરવા માટે નીકળે છે એવા સમયે ભગવાનની આગળ પાછળ ઘોડાપૂર તો થવું જ જોઈએ એ તો બહુ સરસ વાત છે બીજી વાત એ છે કે ભગવાન દ્વારકાધી રાજાઓના રાજા છે તો એમનું બાળ સ્વરૂપ જો મંદિરની બહાર નીકળે જ્યારે બહાર વધારે તો એને સરકારશ્રી તરફથી ગાર્ડ ઓફ ઓનર દેવામાં આવે છે અને